ક્વેશ્ચન નંબર નો ચકાસું પહેલું છે એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત બરાબર એક્સ પ્લસ વાય એક્સની બે ઘાત માઇનસ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત આપેલી છે બરાબર બરાબરની આ બાજુને કહેવાય છે ડાબી બાજુ અને બરાબરની આ બાજુને કહેવાય છે જમણી બાજુ તો આપણે જમણી બાજુ જે છે જમણી બાજુ એને આપણે સોલ્યુશન કરીએ તો અહીંયા લખીએ જમણી બાજુ બરાબર શું છે એક્સ પ્લસ વાય છે અને આ એક્સની બે ઘાત એક્સ વાય પ્લસ વાયની બે ઘાત ઓકે તો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા આ છે આ કોષને બે વખત લખવાનું છે કોષની બેગઘાત એક્સ વાય સોરી પ્લસ વાયની બે ઘાત ઓકે એક્સની બે માઇનસ પ્લસ વાયની બે ઘાત કેટલી વખત લખવાની છે બે વખત અને આ જે છે ને અર્ધો અહીંયા આવી જશે અર્ધો અહીંયા આવી જશે અહીંયા પ્લસ એટલા માટે અહીંયા પ્લસ હવે શું કરવાનું છે આનો ગુણાકાર કરીએ એક્સની એક ઘાતનો ગુણાકાર બે ઘાતથી કરીએ તો એક્સની ત્રણ ઘાત આવી છે કેમ કે ગુણાકારમાં ઘાત ઉમેરાય છે એટલે બે ઘાત આની એક ઘાત તો કેટલા થાય ત્રણ ઘાત થઈ ગઈ હવે આનો ગુણાકાર કરીએ એક્સ વાયથી તો માઇનસ એટલે માઇનસ એક્સ ની ગુણાકાર એક્સથી કરીએ તો એક્સની બે ઘાત થઈ જાય છે કેમ કે ગુણાકારમાં ઘાત ઉમેરાય છે એની એક ઘાત સમજી લેવાનું આની એક ઘાત કેટલા થઈ ગઈ બે ઘાત અને અહીંયા y આવી જશે પછી નું ગુણાકાર કરીએ થી તો એક્સ અને ની બે ઘાત થાય છે બરાબર આની ઘાત અને આની ઘાત ઉમેરાય કેમ નથી કેમ કે બે જુદા જુદા ચલો છે એટલા માટે આ આ બેગ હાથ એની સાથે ઉમેરાઈ નથી એટલે સરવાળો નથી કરવો હવે બાયનો ગુણાકાર એક્સની બેગ હાથથી કરીએ તો શું થાય છે તો એક્સની બેગ હાથ બાય પહેલાં શું આવે છે એક્સ એટલા માટે એક્સની બેગ હાથ પછી બાય ઓકે તમે એવી રીતે બાય એક્સની બાય પહેલાં લખો અને એક્સની બાયગ હાથ પછી લખો તો પણ ચાલી જશે પણ અહીંયા જે અહીંયા છે સેમ ટુ સેમ કરવા માટે પછી આપણે અહીંયા જોઈએ એ એનાથી ગુણાકાર કરીએ તો અહીંયા આવી જશે માઇનસ x અને y ની બે ઘાત કેમ કે આ ચલ y છે અને y સાથે ગુણાકાર કરીએ સરખા ચલ હોય ત્યારે घात ઉમેરાય છે ઉમેરાય છે એટલે એક ઘાત અને એક ઘાત કેટલા થઈ જાય છે બે ઘાત પછી y નો ગુણાકાર કરીએ y ની બે ઘાત થી તો y ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત થઈ જાય આની એક ઘાત અને આની બે ઘાત કેટલા થઈ ગઈ 3 ઘાત થઈ ગઈ 6 ઓકે કેટલા થઈ ગઈ છે 3 ઘાત હવે આપણે અહીંયા જોઈએ માઇનસ એક્સની બે ઘાત બાય છે તો અહીંયા પણ મા પ્લસ એક્સની બે ઘાત બાય છે એટલે આથી આ શું થઈ જાય છે માઇનસ થઈ જાય એટલે ઝીરો થઈ ગયું એ અહીંયા પ્લસ બાય એક્સ વાયની બે ઘાત છે અહીંયા માઇનસ એક્સ વાયની બે ઘાત છે તો એમાંથી આ વાત કરશો તો ઝીરો થઈ ગયા હવે કોણ રહી ગયું છે અહીંયા એક્સની ત્રણ ઘાત છે અને અહીંયા શું છે પ્લસ વાયની ત્રણ ઘાત આ એનું આન્સર આવ્યું છે ઓકે તો હવે આપણે બીજું જોઈએ તો બીજામાં શું લખ્યું છે એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની ત્રણ ઘાત બરાબર એક્સ માઇનસ વાય અને એક્સની બે ઘાત પ્લસ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત આપેલી છે ઓકે તો હવે આ છે બરાબરની આ છે ડાબી બાજુ અને બરાબરની આ જે સંખ્યા છે એ જમણી બાજુ છે તો જમણી બાજુને આપણે શું કરવાનું છે બે વખત જમણી બાજુને સાબિત કરવાનું છે કે આ સોલ્યુશન કરીએ તો આ આન્સર આવે છે તો અહીંયા તો જો આ સોલ્યુશન કર્યું તો આ શું આવ્યું છે ડાબી બાજુ આવ્યું છે એટલા માટે આ લખી દેવાનું ડાવા બરાબર ડાબી ડાબી બાજુની જેમ આન્સર આવ્યું છે તો અહીંયા આવી જશે એક્સ માઇનસ વાય અને એક્સની બેઘાત પ્લસ એક્સ વાય પ્લસ વાયની બેઘાત તો હવે આ જે છેલ્લું પદ છે એને કેટલી વખત લખવાનું છે બે વખત એક્સની બે ઘાત પ્લસ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત એક વખત એક્સની બે ઘાત પ્લસ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત ઓકે હવે અડધું અહીંયા આવી જશે એટલે અહીંયા એક્સ આવી જશે અહીંયા માઇનસ વાય આવી જશે ઓકે હવે શું કરવાનું છે એક્સનું ગુણાકાર એક્સની બે ઘાતથી કરીએ તો બે ઘાત અને એક ઘાત સરખા ચલ છે એટલા માટે ઘાત ઉમેરાઈ શકાય છે બરાબર ઉમેરવાનું છે કેટલા થયા બે અને એક કેટલા થયા ત્રણ છે ઓકે હવે એક્સની ગુણાકાર એક્સ વાયથી કરીએ તો એક્સની એક્સથી ગુણાકાર થાય છે તો એક્સની બે ઘાત થઈ જાય અને વાયની બાય ઉતારી નાખવાનું હવે એક્સનું ગુણાકાર કરીએ વાયની બે ઘાતથી તો પહેલાં આવશે એક્સ અને બાયની બે ઘાત આવી જશે કેમ કે આ જુદા જુદા ચલો છે એટલા માટે ઘાત ઉમેરાય નથી આનું ગુણાકાર કરીએ તો અહીંયા આવી જશે પેલું એક્સ આવ્યું છે એક્સની બે ઘાત પછી વાય આવી જશે પછી માઇનસનું ગુણાકાર કરવાનું છે એટલે બધા માઇનસ આવશે માઇનસનું એ અહીંયા છે એક્સ અને બે સરખા ચલકાયા છે વાય એટલે આની એક ઘાત અને આની એક ઘાત કેટલી થઈ ગઈ બે ઘાત થઈ ગઈ છે હવે આનું ગુણાકાર કરીએ એનાથી તો માઈનસ થાય વાયની એક ઘાત અને બે ઘાત કેલા થઈ જાય છે ત્રણ ઘાત ઓકે હવે અહીંયાથી એક્સની ત્રણ ઘાત છે આ જોવાનું છે એક્સની બે ઘાત વાય આપેલી છે અને અહીંયા જોઈએ તો આ છે એક્સની બે ઘાત વાય આપેલું છે આ પ્લસમાં છે આ માઇનસમાં જુદા જુદા નિશાનો હોય તો વાત કરવાનું છે આમાંથી આ વાત કરશો એટલે ઝીરો થઈ ગયું ઓકે હવે એક્સ એક્સ બાયની બે ઘાત આ એક્સ વાયની બે ઘાત છે એટલે આ પ્લસમાં છે આ માઇનસમાં આમાંથી આ વાત કરશો એટલે આ પણ ઝીરો થઈ ગયો એ કોણ રહી ગયું છે માઇનસ વાયની ત્રણ ઘાત તો આપણે જોઈએ આ શું છે ડાબી બાજુ આ લખેલું છે અને જમણી બાજુ સાબિત કર્યું તો ડાબી બાજુ આવ્યું છે એટલા માટે બરાબર ડાબી બાજુ તો આપણે આ સાબિત કરી દીધું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ જે છે એ સરખા છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યું તો લાઈક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ